गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 जो बधा एक्सपेक्ट करता था, जे प्रमाणे बाळको विचारता था, एज प्रमाणे गई काले એટલે કે 13 તારીખે સાંજના સમયમાં આપણને એવા ન્યૂઝ મળ્યા કે જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છે એમને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવે છે. મતલબ કે જેટલા પણ બાળકો કે જે લોકો એક્ઝામ માં એપિયર થવાના હતા, હવે એમણે એક્ઝામ આપવાની કોઈ જરૂર નથી અને એ બધાને પાસ જાહેર કરવામાં આવ્યો. ઘણા બધા બાળકો જે છે ખુશ થઈ ગયા, એમના વાલી જે છે તે પણ ખુશ થઈ ગયા. એની સાથે સાથે ઘણા બધા બાળકોના મનની અંદર કેટલાક પ્રશ્નો જે છે એ ઊભા થયા. જેમ કે આપણી ત્યાં કેવું હોય છે કે નોર્મલી આપણું માઇન્ડ સેટઅપ કેવું હોય છે કે જો ધોરણ 10 ની અંદર વધારે ટકા આવશે તો આપણે સાયન્સ લાઈન પસંદ કરીશું, થોડા ઓછા આવ્યા તો આપણે કોમર્સ લાઈન પસંદ કરીશું, અધરવાઇઝ આપણે આર્ટ્સ તરફ જઈશું કે ડિપ્લોમા તરફ જઈશું કે આઈટીઆઈ તરફ જઈશું. પણ એ જે વસ્તુ છે એ આપણે આપણા રિઝલ્ટના આધારે નક્કી કરતા હતા, આવી આપણી એક માનસિકતા હતી. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ધોરણ 10 પછી આગળ આપણે કયા ફિલ્ડમાં જવું, એને આપણે સેના આધારે નક્કી કરવું, બરાબર? તો જુઓ, અત્યાર સુધી જેટલી પણ વાર સેમિનાર કર્યા હોય કે જેટલી પણ વાર બાળકોની વચ્ચે મારે જવાનું થયું હોય કે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ કે ધોરણ 10 પછી શું કરવું, ત્યારે મેં વારંવાર એવું કહ્યું છે કે તમે તમારા 10માના રિઝલ્ટના આધારે ક્યારેય પણ નિર્ણય નહીં લેવો કે સાયન્સ રાખવું, કોમર્સ રાખવું કે આર્ટ્સ રાખવું. ઓકે, તો પછી આપણે કયા પ્રવાહની અંદર જવું છે, સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ, એ નક્કી કઈ રીતે કરવું? તો સમજવાની વસ્તુ અહીંયા એ છે કે તમે જ્યારથી ભણી રહ્યા છો, જ્યારથી આપણે સમજણ આવી છે, બરાબર, ધોરણ 8 આપણે ભણ્યા, 9 ભણ્યા, 10 ભણ્યા, તો એ સમયગાળા દરમિયાન આપણા મગજમાં એક વિઝન ચાલતું હોય છે કે મારે સાયન્સ કરવાની ઈચ્છા છે કે મારે કોમર્સ કરવાની ઈચ્છા છે. ઘણા મનમાં એવું હોય કે મારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, નર્સ બનવું છે, અધરવાઇઝ સીએ બનવું છે, સીએસ બનવું છે, બેંકમાં જોબ કરવી છે. આવા આપણા પોતાના ડ્રીમ્સ હોતા હોય છે, બરાબર? અસમજુ એક્ઝામ્પલ તરીકે કોઈ બાળક 10મા ધોરણમાં ભણી રહ્યું છે, હવે એને શરૂઆતથી એવી ઈચ્છા હતી કે એને ડોક્ટર બનવું છે, પણ હવે આવ્યું માસ પ્રમોશન, રેડી. તો પછી આગળ નિર્ણય કઈ રીતે લેવો? તો સમજો કે તમારી જે ઈચ્છા છે તમે તમારી ઈચ્છાને વળી દો અને તમારું જે સપનું છે એ સપનું પૂરું કરવા માટેનો જે રસ્તો છે એ રસ્તો તમારે પસંદ કરવો જોઈએ. મતલબ કે તમારી ઈચ્છા છે કે તમારે એન્જિનિયર જ બનવું છે, તો તમારે એ એન્જિનિયરિંગ ફિલ્ડ તરફ કઈ રીતે આપણે આગળ વધી શકીએ, એન્જિનિયર બનવા માટે આપણે શું કરવું પડે, કઈ લાઈન લેવી પડે, કઈ રીતે આપણે આગળ વધીએ, એ પ્રમાણે એ લાઈન અંગેની માહિતી મેળવીને આપણે આગળ વધવું જોઈએ. ઉદાહરણ તરીકે કોઈ બાળક એવું છે કે જે ગવર્મેન્ટ એક્ઝામ જે છે એ આપીને આગળ ગવર્મેન્ટ જોબ લેવા ઈચ્છતું હોય, તો એવા બાળકો જે છે તેઓ આર્ટ્સ તરફ જઈ શકે છે, સીએસસીએસ બનવાનું વિચારણા ધરાવતા હોય, બેંકમાં જોબ કરવાની ઈચ્છા હોય, એ બાળકો કોમર્સ તરફ જઈ શકે છે. જે બાળકોને પ્રોફેશનલ મેડિકલના કોર્સિસ કરવા છે કે એન્જિનિયરિંગમાં જવું છે કે પેરામેડિકલ કરવું છે, એ બાળકો જે છે એમણે સાયન્સ તરફ જવું જોઈએ. તો ધોરણ 10 પછી શું કરવું એ બાળકે પોતે નક્કી કરવાનું છે. હવે માની લો કે કોઈ બાળકનું માઇન્ડસેટ છે જ નહીં, એણે એવું વિચારી કર્યું કે મારે 10માં પછી હું શું કરીશ, એવું વિચારીને બેઠો કે 10માનું રિઝલ્ટ આવશે પછી વિચારીશું કે શું કરીએ. તો હવે એવા બાળકો જે છે તો દુવિધામાં નહીં ગયા, કારણ કે રિઝલ્ટ તો બધાને એક સરખું છે. તો આવા સંજોગોની અંદર એ બાળક નિર્ણય કઈ રીતે લેશે? તો ધોરણ 10 ની અંદર ભણતો વિદ્યાર્થી કે જેણે અગાઉ કંઈ નક્કી નથી કર્યું કે શું કરવું અને હવેની સામે એ પ્રશ્ન એને ઊભો રહ્યો છે કે ભાઈ ધોરણ 10 જે છે એ તો આપણું પાસ થઈ ગયું, પરીક્ષા આપી ના આપી મેન્ટર નથી કરતી પણ આપણે પાસ થઈ ગયા છે, તો આવા સંજોગોની અંદર હવે આપણે શું કરવું જોઈએ? તો આવા વિદ્યાર્થીએ જ્યારે એમની લાઈન પસંદ કરવી હોય તો સૌથી પહેલું એમણે એમના જે શિક્ષકો છે એ શિક્ષકો સાથે વાતચીત કરવી જોઈએ. તમે જે શાળામાં અભ્યાસ કર્યો છે કે કોઈ દરેક બાળકને સ્કૂલમાં આવતા હોય તો કોઈ એકાદ શિક્ષક તો એના માટે એવું હોય કે આદર્શ હોય, બરાબર? કે જે શિક્ષક એને ખબર છે કે મને પ્રોપર ગાઈડન્સ આપશે, મને પ્રોપર સજેશન આપશે અને એ જે કહેશે એ મારા માટે સારું જ હશે, એવા શિક્ષક જે છે એનો પરામર્શ લેવો જોઈએ. એમની પાસે જઈને આપણા મનની અંદર જે છે એ પોતાના શિક્ષક સાથે શેર કરવું જોઈએ, એમની સાથે વાતચીત કરવી જોઈએ. તમારા શિક્ષક તરફથી તમને 100% સમાધાન મળી જશે. ત્યારબાદ
પોતાના વાલી સાથે થોડી વાતચીત કરી લ્યો કે આગળ હવે શું કરવું. ઓકે, શિક્ષકો સાથે વાલી સાથે વાતચીત કર્યા પછી જે અંતિમ નિર્ણય છે એ અંતિમ નિર્ણય તો બાળકે પોતે જ લેવાનો છે. અંતિમ નિર્ણય કોણ લેશે? વિદ્યાર્થી પોતે લેશે, બરાબર. પણ અલગ અલગ જે યોગ્ય વ્યક્તિઓ છે એમની પાસેથી માહિતી મેળવવી, તમારી શાળામાં જવું, તમારા કોચિંગ ક્લાસ હોય ત્યાંના શિક્ષકોને મળવું અને એમનો જે પરામર્શ છે, એમને જે સૂચનો છે એને ધ્યાનમાં રાખીને પછી તમારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ઓકે, અત્યારે હાલ કેવું છે કે માસ પ્રમોશન આવી ગયું છે, બધા જ બાળકો ખુશ છે. પણ ક્યાંક અંશે કેટલાક બાળકો એવા પણ છે કે જેમને એવું થઈ ગયું કે મેં બહુ મહેનત કરી, આખું વર્ષ બહુ તૈયારી કરી. કેટલાક બાળકો એવા હતા કે જેમણે બિલકુલ તે નથી કરી, બરાબર. તો એક બાળક, એક વર્ગ એવો છે કે જેમણે અતિશય તૈયારી કરી છે, બહુ સારા માર્ક્સ લાવવા માટેના પ્રયત્નો હતા. અમુક બાળકો એવા છે કે જેમણે બિલકુલ તૈયારી નથી કરી. અત્યારે હાલ જોવા જઈએ તો માસ પ્રમોશનમાં થયું છે કે બધાનું રિઝલ્ટ એક્સેપ્ટ આવી ગયું. તો કેટલાક બાળકોને મનમાં પ્રશ્ન મૂંઝવતો હશે કે આ તે વળી કેવું કે બધાનું રિઝલ્ટ કેવું એક સરખું, જેણે મહેનત કરી હોય એનું બી, જેને ન કર્યું હોય એનું બી, એના કારણે એક્ઝામ લેવાઈ ગઈ હતી. તો એવા બાળકોને ખાલી એટલું કહીશ કે અત્યારે આપણી સામે જે પરિસ્થિતિ હતી, જે પ્રમાણે કોવિડ જે છે કે આપણા રાજ્યની અંદર, સમગ્ર દેશની અંદર ફેલાયેલો છે, બરાબર, તે દરમિયાન ઘણા બધા બાળકો જે છે એ રેડ ઝોનમાં આવી રહ્યા છે. ઘણા બધાના ઘરની અંદર કોઈ સદસ્ય એવું છે કે જેને આનું સંક્રમણ લાગ્યું છે, અથવા તો આપણી અડોશ પડોશમાં કોઈ છે. ઘણા બાળકો એવા પણ છે કે જેમણે પોતાના સ્વજનો અહીંયા ગુમાવ્યા છે આ કોવિડના લીધે. તો એ બાળકો જે છે એ પરીક્ષા આપે એવી એમની મનસ્થિતિ નથી. એટલે સરકાર દ્વારા આ જે માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે એ યથાયોગ્ય છે, એને આપણે સ્વીકારી લેવો જોઈએ. બીજું કે આપણે મહેનત કરી છે તો એ આપણને ખબર છે અને એના આધારે આપણું નોલેજ જે છે વધ્યું છે, એ નોલેજની અંદર અભિવૃદ્ધિ 100% થઈ છે, બરાબર. આગળના સમયની અંદર જ્યારે આપણે આગળ 11-12માં જઈશું, આ જ પ્રમાણે મહેનત કરતા રહીશું તો જે બાળકો એક્ચ્યુઅલમાં મહેનત કરે છે એમનું પરિણામ સારું જ રહેશે. જેમણે મહેનત નથી કરી, જેમનું રિઝલ્ટ ખરેખર ઓછું આવવું જોઈતું પણ માસ પ્રમોશનથી એ લોકો આગળ આવી ગયા, તો 11-12ની અંદર એમને તકલીફ પડશે જો હજી આમને આમ કરશે તો. હા, જો લોકો 11-12માં એને મહેનત કરશે તો એમને કોઈ વાંધો આવવાનો નથી. પણ જે બાળકો તૈયારી કરે છે, જે બાળકોને પોતાના સબ્જેક્ટનું નોલેજ છે, જેની પાસે જ્ઞાન છે, એ બાળક એના જીવનમાં ક્યાંય પાછો પડવાનો નથી. તો માસ પ્રમોશન આવી જવાથી ઘણા એવા બાળકો કે જે લોકો સારા માર્ક્સ લાવી શકે એમ ન હતા અથવા પાસ થાય એવા પણ ફાંફા હતા, એ બાળકો જે છે એ પણ પાસ થઈ ગયા છે. એનાથી આપણે મન દુઃખ કરવાનું કે આપણે ક્યાંય પણ નીચું જોવાનું કે આપણે ક્યાંય પણ ખોટું ફીલ કરવાની કોઈ જરૂર છે નહીં, બરાબર. હવે તમારે એ વિચારવાનું છે કે 10મું હવે આપણું પતી ગયું, ભૂતકાળ છે, હવે આગળ આપણે શું કરીશું? આગળ આપણે આર્ટ્સ લઈશું, કોમર્સ લઈશું, સાયન્સ લઈશું, ડિપ્લોમા તરફ જઈશું, આઈટીઆઈ તરફ જઈશું, આ અંગે તમારે વિચાર કરવાનો છે. પણ પહેલી અને સૌથી સારી વસ્તુ એ છે કે આપણું 10મું ધોરણ પતી ગયું છે, બધા વિદ્યાર્થીઓ જે છે માસ પ્રમોટ થઈ ચૂક્યા છે અને આગળના ધોરણોની અંદર એ વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે. તો આગળના ભવિષ્ય માટે આગળ કઈ લાઈન પસંદ કરવી એ અંગે શોર્ટ ટાઈમમાં આપણે બીજો એક વિડીયો બનાવીશું કે જેની અંદર આપણે તમને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જે છે એ અંગેની માહિતી પૂરી પાડીશું. પણ અત્યારે હાલ ખાલી પોઝિટિવ એપ્રોચ સાથે એટલું જ વિચારજો કે 10મું પાસ થઈ ગયા છે, આગળ જ્યાં બી આપણે 11મા ધોરણમાં જે પણ પ્રવાહની અંદર જઈએ એની અંદર આપણે પૂરતી મહેનત કરવાની છે. ભલે 10મું માસ પ્રમોટ થઈ ગયા પણ આપણે 12મા ધોરણ સુધી એટલી મહેનત કરીને સારા ટકા લઈને એવું બતાવી દઈશું કે ના, માસ પ્રમોશનની પણ આપણી યોગ્યતા હતી અને એ યોગ્યતા આપણે આપણે 2 વર્ષ પછી 12મા ધોરણમાં સિદ્ધ કરી બતાવી, આપણે પુરવાર કરી બતાવી. રેડી? તો ખાસ પોઝિટિવ એપ્રોચ સાથે આ ડિસિઝન જે છે એને આવકારજો. સરકારનો પણ ધન્યવાદ દેવો જોઈએ કે એમણે એક ખૂબ સારો સંવેદનશીલ નિર્ણય લીધો છે ધોરણ 10ના બાળકો માટે. કદાચ મારા કરિયરમાં નહીં પણ ઘણા બધા શિક્ષકો છે એમણે એમના કરિયરમાં આ પહેલી વાર જોયું છે કે જ્યારે બાળકો જે છે એમને એમના SSCમાં, એટલે 10મા ધોરણથી જીવનનું અગત્યનું વર્ષ કહેવાય અભ્યાસ અનુસાર, એની અંદર એમને માસ પ્રમોટ કરીને આગળ મોકલવામાં આવ્યા છે. તો દરેક બાળક જે છે આ નિર્ણયને આવકારો અને એક પોઝિટિવ એપ્રોચ સાથે હવે આગળ વધો. આગળ અલગ અલગ પ્રવાહ જે છે એની માહિતી માટે આપણે શોર્ટ ટાઈમની અંદર બીજો એક વિડીયો બનાવીશું. અત્યારે આટલા સુધી આપણે રાખીએ છીએ, આશા એવી રાખું કે બધા જ બાળકો જે છે પોઝિટિવ એપ્રોચથી આગળ વધશે.